दोस्तों केम छो मित्रों, मजा माने। चालो मित्रों, आजे आपणे तमारा धोरण 8ना गुजराती विषयना पाठ्यपुस्तकमां पाना नंबर 41 ऊपर आवेलो संस्कारनी श्रीमंताई पाठनुं नाम छे संस्कारनी श्रीमंताई अने पाठ नंबर छे 17, जे पाना नंबर 41 ऊपर आवेलो छे। मित्रों, आपणे आगळना विडियो लेक्चरमां आ संस्कारनी श्रीमंताई पाठ नंबर 17नो अभ्यास कर्यो हतो, बराबर मित्रों? आपणे છેલ્લા બે વિડીયો લેક્ચરથી આ પાઠનો અભ્યાસ કરીએ છીએ। છેલ્લે આપણે આ પાઠનો અભ્યાસ કર્યો હતો પાના નંબર 42ની નીચેથી ઉપરનો ફકરો, તે ઉલટું સારું રહે છે, બરાબર? હવે પ્રીતિની બહેનપણી અને લેખિકા એવા એ પ્રીતિબહેનના ઘરે આવે છે અને દાદા સાથે વાત કરે છે, કેમ છો દાદા, મજામાં? ને દાદા પણ સામે પૂછે છે કે હા બેટા, હું મજામાં, તું કેમ છે? પછી દાદા અને આ લેખિકા જે પ્રીતિની બહેનપણી છે, બંને સાથે વાર્તાલાપ થાય છે। વાતો કરતાં કરતાં દાદા ઊંડો નિશ્વાસ નાખીને એમની પીડા અને વેદના ઠાલવે છે કે આમ જુઓ તો મારે કશું દુઃખ નથી, પણ બેઠા બેઠા સમય જતો નથી। આવી રીતનો વાર્તાલાપ થાય છે, જે આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણ્યા હતા। હવે જોઈએ આગળ। તો દાદા, તમે નિશ્વાસ કેમ મૂક્યો? દાદા કહે છે કે મારી પાસે સમય જ સમય છે, શું કરું તો મારો સમય જાય, બસ છાપા વાંચું છું અને ઉત્પલા વહુ તથા પાર્વતી વહુ મારો ખૂબ જ ખ્યાલ રાખે છે, પરંતુ હું પરિવારને ઉપયોગી નથી થઈ શકતો તે વાતનું મને દુઃખ છે। કારણ કે પહેલાં આ પરિવાર ખૂબ જ સુખી સંપન્ન હતો, પરંતુ અચાનક એવી અણધારી ઉપાધિ આવી પડી છે, ધંધા વ્યાપારમાં નુકસાન જતાં પરિવારની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે, ત્યારે પરિવારના સભ્ય તરીકે દાદાએ પરિવારને મદદ કરવી પડે, પરંતુ દાદાની અવસ્થા એટલે કે વૃદ્ધા અવસ્થા છે, ઉંમર છે, માટે કામ કરી શકતા નથી, તે વાતની દાદાને પીડા છે, વેદના છે, દુઃખ છે, એટલા માટે દાદા ઊંડો નિશ્વાસ મૂકે છે। એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી, સાહેબી હોવી એટલે અત્યંત સુખ સમૃદ્ધિ હોવી, એમ છે દીકરી કે જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો, બેઠા બેઠા ખાવું એટલે કોઈ કામ ધંધો કર્યા વગર જ શાંતિથી સુખ ભોગવવું અને ખાવું, તે કશું ખરાબ નહોતું લાગતું, પણ આજે જેણે કદી કશું કામ જ નહોતું કર્યું એવા આ પાર્વતી, પ્રીતિ અને ઉત્પલા, બરાબર? પાર્વતી બહેન છે અને એમની દીકરાની વહુ છે ઉત્પલા તથા દીકરી છે પ્રીતિ, બરાબર? અહીંયા આપણે જે સુખ સાહેબીમાં જીવનાર પરિવારની વાત કરીએ છીએ, જગમોહનદાસ, બરાબર? જગમોહનદાસ પોતે આ પાઠનું મુખ્ય પાત્ર છે। જગમોહનદાસના પત્ની છે પાર્વતી બહેન, દીકરી છે પ્રીતિ અને દીકરાની વહુ છે ઉત્પલા। આ પાર્વતી બહેન, પ્રીતિ તથા ઉત્પલા ખૂબ જ સુખ સમૃદ્ધિમાં રહ્યા છે, તેમણે કદી કામ જ કશું કર્યું નથી। આમ કદી કામ ન કર્યું હોય એવા વ્યક્તિઓ પર જોશભેર અને આનંદથી કામે લાગી ગયા છે એ જોઈ અને દાદાને પણ કંઈક કરવાની ઈચ્છા થાય છે। જોશભેર કામ કરવા લાગી ગયા છે ત્યારે હું બુઢો કશું કર્યા વગર ખાઉં છું, બુઢો એટલે ઉંમરવાળો વ્યક્તિ, દાદા છે એ ઘરમાં વડીલ છે, સૌથી વધારે ઉંમરવાળા છે, તે શું કહે છે કે બધા પોતપોતાની રીતે પોતપોતાની જવાબદારી ઉપાડી લીધી છે, બધા જ કામે લાગી ગયા છે, ત્યારે હું બુઢો કશું જ કર્યા વગર ખાઉં છું તો મને તે વાતનું દુઃખ છે, એ વાત મને ખૂંચે છે, કોઈ વાત ખૂંચે છે મતલબ કે એ વાતનું દુઃખ છે, પણ હું હવે શું કરી શકું, મારી જુવાનીમાં તો મેં, બરાબર, હવે ઉંમર છે એટલે હું કાંઈ કરી શકું એમ નથી, બાકી મારી જુવાનીમાં, અહીં દાદા છે જે, બરાબર, એ શું કહે છે કે જે મારી જુવાની જ્યારે હતી, જ્યારે મારી યુવાવસ્થા હતી ત્યારે તો મેં પોતે ખૂબ જ કામ કર્યું હતું, પરંતુ હવે ઉંમર થઈ એટલે હું કાંઈ કામકાજ કરી શકતો નથી, મારી જુવાનીમાં મેં પણ ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે, પરંતુ હવે વૃદ્ધા અવસ્થા છે એટલે મને કોઈ કામ આપે નહીં, બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે। દાદા ફરી એમનું મીઠું પણ વિલાયેલું હાસ્ય હસ્યા, બરાબર, ચહેરો હસે એટલે કોઈ પણ માણસને સુંદર જ લાગે, દાદા પણ મીઠું હસ્યા, પરંતુ વિલાયેલું એટલે દુઃખ ભર્યું, દાદાને દુઃખ છે કારણ કે એ પરિવારને કઈ પણ રીતે ઉપયોગી થઈ શકતા નથી, માટે વિલાયેલું એટલે દુઃખી હાસ્ય હસ્યા। કાંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી, બરાબર, લેખિકા દાદાને આમ દિલાસો આપે છે
થોડો મનનો ભાર હળવો કરવા માટે કહે છે કે દાદા હવે તમે ઉંમરવાળા થયા, હવે તમે કામ કરી શકો એવું પણ ક્યાં છે, કંઈ વાંધો નહીં, બરાબર દીકરા વહુ અને દીકરી છે તમારી સેવા ચાકરી કરશે, તમે તમારે મજાથી રહો. મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. લેખિકા કહે છે કે દાદાને હિંમત આપવાનો મેં પ્રયત્ન કર્યો. આશ્વાસન આપવું એટલે દુઃખમાં ગરકાવ થયેલા વ્યક્તિને હિંમત આપવી. ને અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો. ઓહો દર્શનાબેન, ઘણે દિવસે કાંઈ, બરાબર. સુમોહન નામનું જે પાત્ર છે એ અહીં વચ્ચે મળી ગયું. સુમોહન એટલે શેઠ જગમોહન દાસના દીકરા, બરાબર, તે મળી ગયા. એમણે લેખિકાના ખબર અંતર પૂછ્યા. નામ છે કુંદનિકા, બરાબર. લેખિકાનું નામ શું છે? કુંદનિકા બહેન કાપડિયા. પરંતુ અહીં કણે નામ બદલ્યું છે, દર્શનાબેન કહ્યું છે. ઓહો દર્શનાબેન, ઘણે દિવસે કાંઈ, હા જરા બહાર ગામ ગઈ હતી, બરાબર. આ જે સુમોહન છે એ લેખિકાને કહે છે કે તમે ઘણા દિવસે આવ્યા છો ને, ત્યારે લેખિકા પોતે અહીં નામ બદલ્યું છે. દર્શનાબેન કહે છે, હા હું થોડા દિવસ માટે બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ, તારું કામકાજ કેવું ચાલે છે? નવી નોકરીમાં આનંદ છે ને, બરાબર. આ ભાઈ પણ હવે નોકરી કરવા લાગી ગયા છે. એટલે લેખિકા પૂછે છે કે તું નવી નોકરી કરે છે એમાં તને મજા આવે છે ને, આનંદ છે ને? આનંદ તો છે દર્શના બહેન, છેક અમેરિકા જઈને ભણી આવ્યો એ નકામું તો ન જ જાય ને, બરાબર. આ સુમોહન છે એ પોતે અભ્યાસ અર્થે ક્યાં ગયો હતો? અમેરિકા ગયો હતો. પણ એક વાતનું મને દુઃખ છે, બરાબર. આને પણ એક વાતનું દુઃખ છે, એના ચહેરા ઉપર, મો ઉપર વિષાદની રેખાઓ દોરાવી. વિષાદની રેખાઓ દોરાવી એટલે ચહેરો દુઃખી થાય જવો. એના મો પર વિષાદની રેખાઓ દોરાઈ. એક વાતનું મને ખૂબ જ દુઃખ થાય છે, આ પ્રીતિ ઉપર મારી બહુ આશા હતી, બરાબર. લેખિકાની બહેનપણી છે પ્રીતિ, ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. એટલે સુમોહન કહે છે કે મને પ્રીતિ ઉપર ખૂબ જ આશા હતી, એને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મારે મોકલવી હતી. ભાઈ છે એ પોતાની બહેન માટે કેવા સ્વપ્ન સેવતો હતો તે અહીં કહેવામાં આવ્યું છે. મારે પ્રીતિને વધારે અભ્યાસ કરવા માટે, ડૉક્ટર બનવા માટે અમેરિકા મોકલવી હતી. તમે તો જાણો છો કે એ ભણવામાં કેટલી હોશિયાર છે, બરાબર. ખૂબ જ હોશિયાર છે આ પ્રીતિ. મારા કરતાં ક્યાંય વધારે મને એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ, બરાબર. સુમોહન પોતાની બહેનને ખૂબ જ સુખી કરવાની ઈચ્છા રાખતો હતો, પોતે સારામાં સારું તેને ભણાવવા માગતો હતો. પરંતુ આર્થિક પરિસ્થિતિ બગડતા હવે જે ચાહ્યું હતું એમ કંઈ થઈ શકે એમ નથી, જે ઈચ્છા રાખી હતી એ નથી થઈ શકે તેમ, તેથી સુમોહન ઉદાસ અને દુઃખી જણાય છે. પણ હવે એ સ્થિતિ રહી નથી. મને થાય છે કે હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી ગઈ. સુમોહન બહાર ભણવા જઈ શક્યો, ત્યાં સુધી પરિસ્થિતિ સારી હતી. પરંતુ હવે પરિસ્થિતિ એટલી સારી નથી રહી કે પ્રીતિને બહાર ભણવા મૂકી શકાય. હવે સ્થિતિ બદલાઈ, એમાં સહન તો એણે જ કરવાનું ને, બરાબર. પ્રીતિને જ બિચારીને સહન કરવાનું આવ્યું કે પોતે બહાર અભ્યાસ અર્થે નહીં જઈ શકે. સહન તો સામાન્ય રીતે મોટા કરે, બરાબર, મોટાઓ દુઃખ વેઠે. પણ અહીં પરિસ્થિતિ બદલાતા બિચારી પ્રીતિએ પોતાનો અભ્યાસ માટે બહાર જવાનું સ્વપ્ન છોડવું પડ્યું. એ મારાથી નાની તો પણ એણે સહન કરવું પડ્યું. એનો અવાજ ભીનો થઈ ગયો, થોડું વાતની સાથે સાથે રુદન ઉમેરાયું, એનાથી રડી જવાયું એટલે અવાજ ભીનો થઈ ગયો. એના હૃદયમાં રહેલી આ પ્રેમસભર વાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ. કરુણા ઉભરાવી એટલે થોડો દયાનો ભાવ આવવો, બરાબર. કેટલો સુંદર, પૈસાદાર છતાં એકબીજાનો વિચાર કરનાર આ પરિવાર છે. બધા એક પછી એક પરિવારનો સભ્ય શું કરીએ તો અમારા બીજા સભ્યો સુખી થાય તેવો વિચાર કરે છે, એટલા માટે આ પાઠનું નામ છે સંસ્કારની શ્રીમંતાઈ. મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી. હું બોલી, કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીમાં મુશ્કેલીઓ સામે ઝૂકી જવાના બદલે લડત આપે એનું નામ જીવન, બરાબર. કશો વાંધો નહીં, સંજોગ છે, આજે એવા છે, કાલે વળી આનાથી સારી પરિસ્થિતિ પણ થશે. ક્યારેય સંજોગો સામે હાર માનવી જોઈએ નહીં, પરંતુ પરિસ્થિતિ સામે હિંમતભેર લડત આપવી જોઈએ. હિંમતભેર જે પરિસ્થિતિ સામે લડે છે તે વ્યક્તિ એકને એક દિવસ ચોક્કસ સુખી થાય છે.
તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને શાની ચિંતા? તમે પ્રીતિ વિશે આટલું સારું વિચારો છો, તમારા જેવો ભાઈ પ્રીતિને મળ્યો છે એટલે પ્રીતિને વળી શું ચિંતા? બરાબર મિત્રો, તો આપણે આજના આ વિડીયો લેક્ચરમાં અહીં અટકીએ છીએ. પછી પ્રીતિને શાની ચિંતા, આપણે આગળના વિડીયો લેક્ચરમાં, હવે પછીના વિડીયો લેક્ચરમાં આ પાઠનો આગળ અભ્યાસ કરીશું. ઓકે મિત્રો, આપણે અહીં હાલ અટકીએ છીએ. આજનું તમારું હોમવર્ક છે, તમારે આ આખા પાઠનું સુંદર રીતે વાંચન કરવું અને કોઈ પણ તમને ગમતા કોઈ પણ એક ફકરાનું સુંદર અક્ષરે પાકી નોટમાં લખાણ લખવું, આપણે જેને અનુલેખન કહીએ ને, બરાબર. તમને ગમતો અત્યાર સુધી મેં તમને અહીં સુધી અભ્યાસ કરાવ્યો પ્રીતિને શાની ચિંતા, ત્યાં સુધી અભ્યાસ કરાવ્યો છે, બરાબર. આખો આટલો અને આટલો, તો આમાંથી તમને ગમતા કોઈ પણ એક ફકરાનું સુંદર અક્ષરે પાકી નોટમાં લખાણ લખવું. પણ હા, ફકરો તમારો 10 લીટીથી વધારે મોટો હોવો જોઈએ. કોઈકને કહીએ કે ગમતા ફકરાનું લેખન કરવું એટલે શું કરે, નાનામાં નાનો ફકરો હોય એ શોધીને લખે, પણ એવું કરવાનું નથી. તમને ગમતા કોઈ પણ એક ફકરાનું સુંદર અક્ષરે લખાણ લખવાનું છે. આ પાઠ વાંચવાનો, આ પાઠ વાંચ્યા પછી આ પાઠમાંથી તમને જે પેરેગ્રાફ ગમે, તમને જે ફકરો ગમે, એ ફકરાનું સુંદર અક્ષરે પાકી નોટમાં લેખન લખવાનું છે. પણ તમારો ફકરો 10 લીટીનો હોવો જોઈએ. ઓકે મિત્રો, ચાલો આ છે તમારું હોમવર્ક. વધારે અભ્યાસ આગળના વિડીયો લેક્ચરમાં કરીશું.